थैंक यू करोना वॉरियर्स। बेटे आप लोग जल्दी से घर जाओ। थैंक यू सर। हाँ बेटा जाओ घर जाओ। पूरी मेडिकल कम्युनिटी खड़ी है आपके लिए ढाल बनके। हम हैं कोरोना वॉरियर। मैं हूँ कोरोना वॉरियर। मैं हूँ कोरोना वॉरियर। हम हैं कोरोना वॉरियर। थैंक यू कोरोना वॉरियर्स। थैंक यू। थैंक यू कुकरिया। गुड जॉब। थैंक यू। स्टे होम स्टे सेफ। थैंक यू कोरोना वॉरियर्स फॉर सेविंग अस। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના કોરોના વોરિયર્સ કાર્યક્રમમાં। કોરોના વોરિયર્સ કાર્યક્રમમાં આજે અમારી સાથે જોડાયા છે ધર્મેશભાઈ ગામી। તો સ્વાગત કરીએ આપણે ધર્મેશભાઈ આપનું। નમસ્કાર ધર્મેશભાઈ। મૂળ કચ્છના અને સુરતમાં ઘણા વર્ષોથી રહેલા અને સમાજ સેવામાં બહુ જ ઊંડા કામ તેઓ કરી રહ્યા છે અને કઈ એમ કહેવાય ને કે ગાય માતા માટે ખાસ, કારણ કે પોતે પણ ગૌરક્ષક સેવાના અધ્યક્ષ છે, સંઘના અધ્યક્ષ છે ભારતીય ગૌરક્ષક સંઘનો। તો ગાય માતા જે હિન્દુઓમાં બહુ પવિત્ર માનવામાં આવે છે અને ભગવાનનું એક સ્વરૂપ ગણવામાં આવે છે, તેમની પણ ઘણી એમણે સેવા કરી છે અને સતત કાર્યશીલ છે એમાં। તો આજે આ કોરોનાની જે મહામારી ફેલાઈ છે અને કેટલા મહિનાથી લોકડાઉનની જે પરિસ્થિતિ છે એની અંદર પણ એમણે ઘણી સેવાઓ કરી છે, ઘણા લોકોને મદદ કરી છે, પશુ પક્ષીઓને મદદ કરી છે, ગાયોને મદદ કરી છે। તો એ બધી જ વસ્તુઓનું એક આપણે એમની સાથે એક સંવાદ કરીશું, સમજીશું એમના એમના મંતવ્ય, એમનો પ્રતિભાવ અને જે લોકોને જે હાલાકી પડી રહી છે, કારણ કે જે ફિલ્ડ વર્કર છે, ગ્રાઉન્ડના વર્કર છે એટલે એમને વધારે ખબર પડતી હોય છે કે તકલીફો કેવી કેવી જાતની ને કેવી કેવી વાતની આવતી હોય। તો ધર્મેશભાઈ મારો પહેલો સવાલ કે કોરોનાની જે મહામારી ફેલાઈ છે અને જ્યારે લોકડાઉન એપ્રિલ માર્ચ 22મી જ્યારે જનતા કર્ફ્યુ પ્રધાનમંત્રીએ ડિક્લેર કરી અને એના પછીની જે પરિસ્થિતિઓ ધીરે 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 વણસી, તો કેવો રહ્યો આપનો અનુભવ અને શું પ્રતિભાવ આપવા માગશો? નમસ્કાર દિવ્યાંગ ચેનલના તમામ દર્શકોને, ધર્મેશ ગામીના। પેલી વસ્તુ કે લોકડાઉન જ્યારથી પણ શરૂ થયું અને પ્રધાનમંત્રીના આહ્વાનને તમામ ભારતીય લોકોએ ઝીલી લીધું કે દેશ પર જે આખી દુનિયા પર જે આફત છે કોરોના નામની, કોરોના વાયરસની, એ આપણા દેશની અંદર પણ સ્ટાર્ટ થવાના બણકારાઓ મોદી સાહેબના કાને ગયા અને મોદી સાહેબે આ દેશના તમામ ભારતીયોને બચાવવા માટેના પ્રયત્ન તરીકે એક જનતા કર્ફ્યુ બાબતની એલાઉન્સ કર્યું અને જનતાએ એને ખૂબ દિલથી લઈ અને એમના ઘરોની અંદર પોતે પ્રધાનમંત્રીને સહયોગ જેટલો થાય એટલો કરવાની તમામ ભારતીયોએ કોશિશ કરેલી છે। સાચી વાત છે। રાજ્ય સરકારે કેન્દ્રની પછી જે ગાઈડલાઈનો આવી એ ગાઈડલાઈનને અમલ કરાવવા માટે રાજ્ય સરકારે પણ ઘણી બધી ગાઈડલાઈનો બહાર પાડી। આ બધા બાબતોથી શરૂઆતમાં તો લોકોને કંઈ વાંધો નહીં હતો, પણ જેમ 10 દિવસ થાય, 15 દિવસ થાય, એમ લોકોને લાગવા માંડ્યું કે આગળ શું થશે, આગળ શું થશે। પણ સ્થિતિ ધીરે 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 વણસતી ગઈ, કેમ કે ભારતની અંદર આજે પણ ભારતમાં ઘણા બધા પર્સન્ટ ગરીબી રેખા નીચે જીવવાવાળા લોકો છે, એટલે લોકડાઉનની અંદર બધા જના કામ ધંધા રોજગારો બંધ થયા હોય તો લગભગ વ્યક્તિઓ પાસે 10 દિવસ કે 15 દિવસથી વધારેનું અનાજ ના હોય, એ સ્વાભાવિક છે। અને 10 દિવસ પછી જે સ્થિતિઓ વણસી અને જે પેનિક થવા માંડ્યું, તો ક્યાંક ને ક્યાંક જે કોરોના નામની જે વાયરસ છે એનાથી સમાજની અંદર ઘણી બધી માનસિક અસરો જોવા મળી અને જેના કારણે એવી બધી શરૂઆતો થઈ કે લોકો માઇગ્રેન્ટ કરવા માંડ્યા, એમના પરિવારોથી દૂર હોય, કમાતા હોય, એ પેનિક થયા અને ક્યાંક નાની મોટી એવી ઘટનાઓ બની, એમાં પોલીસ તંત્રને પણ ઘણી બધી બાબતોનો સામનો કરવો પડ્યો। આ બધી બાબતોથી સરકાર, કેન્દ્ર સરકાર સાથે ટ્યુનિંગ કરી 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 અને જે પ્રોબ્લેમો છે સોલ્વ કરવાની કોશિશો ઘણી બધી કરી, ઘણી બધી રાજનીતિ થઈ। પ્રધાનમંત્રી 100% ના પાડતા કે કોઈ પણ બાબતની રાજનીતિ કરવાનો આ સમય નથી, છતાં આપણા અમુક જે હલકી કક્ષાના નેતાઓ છે એ લોકોએ કંઈ જ બાકી રાખ્યું નથી, પ્રધાનમંત્રીના વાયદાને એકદમ ફેલ કરવાની
તમામ પ્રયત્નો કરવાની કોશિશો કર્યા છે અને માત્ર ને માત્ર કામ કરે કોઈ અને ફોટો પડાવે કોઈ એવી સ્થિતિનું ઉત્પન્ન આ નેતાઓએ કર્યું છે. તો આ જ્યારે લોકડાઉનની શરૂઆતની વાતો આપણે કરીએ અને અમુક દુઃખદ સ્મરણો પણ છે આપણી પાસે કે લોકો પગપાળા અહીંયાથી લઈ મધ્યપ્રદેશ સુધી ગયા છે, આસામ સુધી સાયકલ પર ગયા છે અને અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ રાજ્યોમાં પગદંડીથી આ લોકો ત્યાં પહોંચ્યા છે. તો ત્યારે શું આ સરકાર જાગી નહોતી, સરકારને ધ્યાન નહોતું કે આ લોકોને રોકીને, જો કે અમુક બોર્ડર ઉપર રોકવામાં પણ આવ્યા, પણ એ થોડી એક દુઃખદ ઘટના હતી. અને જેની પાસે પૈસા નથી, પગમાં ચપ્પલ નથી, એવા લોકો બાળકો સાથે કાળઝાળ ગરમીમાં આવી રીતે ચાલતા ગયા, તે ખરેખર એક દુઃખદ વાત છે. શું શું કહેવા માંગશો? ખરેખર આ ભારત દેશ માટે શર્મનાક ઘટનાઓ બની છે અને વિશ્વ લેવલના દેશો છે એમણે પણ આવી બધી બાબતોની નોંધ લીધેલી છે. હવે ભારત આખા વિશ્વમાં લગભગ બીજા નંબરનો દેશ છે, સૌથી વધારે વસ્તી ધરાવતો, અને એ એકબીજા રોજીરોટી માટે જ્યારે શહેરોમાં જતા હોય છે, આટલો મોટો વિશાળ દેશ છે, રાજ્ય સરકારો પાસે એમના કોઈ ડેટાઓ નથી, એક રાજ્યથી બીજા રાજ્યમાં કમાવા જાય એના કોઈ ડેટાઓ નથી, એટલે એ લોકો પણ એ ગફલતમાં હતા કે આજે હું સુરત મહાનગરપાલિકાની વાત કરું તમને, સુરત મહાનગરપાલિકા પાસે લીગલી 2000 મજૂરના ડેટા છે, પણ અહીંયા છે કેટલા મજૂરો? લગભગ 18 લાખ મજૂરો છે. હવે 2 લાખ લોકોનું તમે રસોડું ચાલુ કરો અને બાકીના લોકો શું કરશે? એટલે લોકોને એવું થવા માંડ્યું કે અમને જમવા મળતું નથી, અને એમના ઘરના જે લોકો જે રાજ્યમાં રહેતા હોય એ લોકો પણ આ કોરોનાના ડરના કારણે અમારા પરિવારનું શું થશે શું થશે, એટલે એ લોકો પણ ફોન કરી કરી અને એમને ડરાવતા હતા. એટલે એ લોકો જવા માટે ઉતાવળા થતા, એટલે ખાવાનું પણ સમયસર સરકાર નથી પહોંચાડી શકતી, સ્થાનિક જે નગરપાલિકા પાલિકાઓ હોય મહાનગરોની વાત છે, એના કારણે આ ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઈ અને એના કારણે જે ટોળાશય થવા માંડી એ આ બધી પ્રોબ્લેમ એના કારણે થઈ, અને પછી ક્યાંક જે નાની મોટી પબ્લિક પ્રોપર્ટીનું નુકસાન થયું. એ મૂળ બાબત કહેવાનો મતલબ કે આ જે ઘટનાઓની શરૂઆતો થઈ એમાં ક્યાંક ને ક્યાંક લોકલ પ્રશાસન હોય એની ચોક્કસ જવાબદારી છે. તમે લોકડાઉન કરો એમાં બધા સપોર્ટમાં હતા, બધા પબ્લિકને એવું છે કે અમારો જીવ બચાવવા માટે સરકાર પ્રયત્નો કરે છે, તો બધાને જીવ બચાવવો જ છે, પણ માત્ર ને માત્ર ભૂખમરીથી કોઈ માણસ મરી જાય અને એમને એવો ડર અંદર ઘૂસી જાય એ ટાઈપ કે એ લેવલ સુધી લોકોના માનસની અંદર મગજની અંદર ન ઘૂસવું જોઈએ, એના સરકારે પ્રયત્ન કરવા જોઈએ. એ પ્રયત્નોમાં ક્યાંક સરકાર અસફળ રહી છે અને એના કારણે એકબીજા રાજ્યો જે પોતાની બોર્ડરો સીલ કરી દીધેલી કે ભાઈ અહીંયાથી આવશે આ રાજ્યમાંથી લોકો તો અમારા રાજ્યમાં વધારે ફેલાવો કરશે, અને એ એક મુખ્યમંત્રીઓ એકબીજા રાજ્યના હોય કોઓર્ડિનેશન ના કર્યું અને અહીંયાથી પબ્લિક જ્યારે જવા માટે ઉતાવળી થઈ તો એ ઉતાવળના કારણે ઘણી બધી બસો રવાના પણ થઈ અને બોર્ડરો પરથી સરકાર જે બીજા રાજ્યની હોય એમણે ના પાડી દીધી કે અમે એ લોકોને લેશું નહીં, અમે અમારા ભલે અમારા રાજ્યના લોકો હોય પણ અમે એમને સ્વીકારશું નહીં. એટલે સરકારે બોર્ડરો પર જે વ્યવસ્થા કરવાની હતી એ ના કરી શકી, એના કારણે આ બધા વધારે પ્રોબ્લેમ થયા. હવે આ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન થયા પછી સરકારે ટ્રેનો શરૂ કરી, ઘણું મોડું થયું, પણ આ બધું જે કોરોના ન ફેલાય, કોરોના કેરિયર તરીકેનું કામ કોઈ વ્યક્તિ ન કરે એના માટેના સરકારના જે પ્રયત્નો હતા, લોકડાઉન કર્યું પણ તે છતાં કોરોના કેરિયર તરીકેનું કામ આ મજૂરો કરી અને આખા ભારત દેશની અંદર આજે જે કોરોનાની સિચ્યુએશન વધી રહી છે, આજ આપ જોતા હશો કે શરૂઆતમાં લગભગ 5 થી 10 કેસો વધતા હતા, લગભગ 2 કેસ આવ્યા ત્યારથી લોકડાઉનની શરૂઆત થઈ, આજે સિચ્યુએશન 60 દિવસ પછી સાહેબ એ છે કે રોજના 6500 કેસો આવી રહ્યા છે. આ સિચ્યુએશન પર આપણે બેઠા છીએ, એટલે ક્યાંક એવું લાગે છે કે સરકાર અને પ્રશાસન વચ્ચેનું જે સમન્વય હોવું જોઈએ, જે તાલમેલ હોવું જોઈએ એ ક્યાંક નથી અને કોઈ દિશા નિર્દેશ વગર કામ થઈ રહ્યું છે એવું ઘણીવાર એવું લાગે છે. કારણ કે જે ફોર્સથી અને જે
કામ થવું જોઈએ કે જેવી રીતે શ્રમિકો છે, શ્રમિકો ટ્રેનોમાં જાય છે, ટ્રેનોમાં જે વ્યવસ્થાઓ કરવામાં આવી જોઈએ, જે ખાવા પીવાની વ્યવસ્થા નથી, લોકો ભૂખ્યો મરે છે, ને એવા વિઝન પણ અમારી પાસે આવ્યા છે કે જ્યાં સ્ટેશનો ઉપર લોકો સ્ટોલને તોડીને અંદરથી બધો માલ સામાન લે છે. કારણ કે આ આ પરિસ્થિતિ કેમ મળશે, આવી રીતે આ કેમ આવું કરવાનું માનસ ઊભું થયું, એ પણ એક વિચાર જ એવી વાત છે. મૂળ બાબત એ છે કે આપણો દેશ જાતિ નાતિ ધર્મ સંપ્રદાયોમાંથી વણાયેલો દેશ છે, બધાને એક સાથે ચાલવું હોય છે. આપણા જે નેતાઓ બનતા હોય છે એ ક્યાંક ને ક્યાંક પોતાની જ્ઞાતિ જાતિઓના આધારે નેતાઓ બનતા હોય છે. આ નેતાઓ બન્યા પછી જે પણ સત્તાઓમાં આવતા હોય છે તો એ લોકો ઘણીવાર જ્ઞાતિવાદ કરતા હોય છે, ઘણીવાર કયા સમાજમાં આવતા હોય છે એવું કામ કરતા હોય છે. આજે આપે જોયું હશે કે ઘણી બધી જગ્યાઓ પર નાના મોટા અન્યાયો થયા છે. જ્યાં જ્યાં જે ક્ષેત્રમાં જે મજબૂત નેતા હોય એના જ્ઞાતિના લોકોને ઘણા બધા ફાયદા થયા છે, અને જે નાની જ્ઞાતિઓ હોય જેમના કોઈ પોલિટિક્સમાં કંઈક કનેક્શનો ના હોય એવા લોકોને ઘણી જગ્યા પર અન્યાય થયા છે. આ મૂળ બાબત કે આવું બધું થવા પાછળના આપણા રાજકીય જે નેતાઓ છે એમની જે માનસિકતાઓ છે, ઘણા અમુક નેતાઓ એટલી હલકી કક્ષાની માનસિકતાવાળા છે કે એ લોકો એક નેતા સારું કરતા હોય અને બહુ આગળ વધતા હોય તો એ એમને પસંદ નથી, એમની ટાંટિયા ખેંચ કરવી રાજનીતિ થઈ રહી એમને. યસ, પોલિટિક્સ, ગંદી બેડ પોલિટિક્સ જે આ સમય એ નથી, છતાં આ દેશની અંદર આ સમયે પણ વ્યક્તિઓ નેતાઓ જે અમુક છે એ લોકો ભૂલતા નથી રાજનીતિ કરવાનું, અને માત્ર ને માત્ર એકબીજા પર આક્ષેપો કરવા. એક નેતા કોઈ વર્લ્ડ લીડર બનવા માંગતો હોય તો એને ન બનવા દેવા, એના કારણે તમામ પ્રયત્નો જે કંઈ થતા હોય રાજ્યની બોર્ડરમાંથી એકબીજા બોર્ડરમાં લોકોને ન આવવા દેવા, કોઈને જસ્ટ ખાટવા ન દેવો. કારણ કે જે પણ મુખ્યમંત્રી હોય પોતપોતાના ઈગો અને પોતપોતાના સમીકરણો હોતા હોય છે, એટલે કોઈ પણ એક હાઈલાઇટ ન થઈ જાય અને બધો જ શ્રેય એક વ્યક્તિ ન લઈ જાય, એના માટેના જે કંઈ નીચી કક્ષાના પ્રયત્નો કરવાના હોય એ તમામ રાજ્યોની સરકારો કરી રહી છે, અને એના કારણે આ જે સિચ્યુએશન છે એ બગડી એવું મારું માનવું છે. તો આપ ફિલ્ડના વર્કર છો, તો આપની સામે એવા કયા કયા પ્રશ્નો જે સામે આવ્યા જે ખરેખર દર્દનાક હતા અને તમે એ સમસ્યાનું સમાધાન શોધ્યું? આપણે હું તમને કહું કે મજૂરો રસ્તા પર પગપાળા ચાલવા માટે મજબૂર થયા. આપે જોયું હશે કે રસ્તા પર મજૂરો જે ચાલતા હોય એમની પાસે કોઈ પણ જાતની સરકાર નથી, કોઈ પણ જાતની એમની પાસે વ્યવસ્થા નથી, પાણી પણ ના મળતું, ખાવાનું પણ ના મળતું. ઘણી બધી જગ્યા પર સ્વયંસેવી સંસ્થાઓએ આવા મજૂરો ચાલતા જોઈ અને એની શરૂઆત કરી કે કમસે કમ કોરોનાથી લોકો જ્યારે મરવાનું હશે ત્યારે મરશે, પણ ભૂખથી અને તરસથી કોઈ બચ્ચાઓ કે પરિવારો હેરાન ન થાય, દુઃખી ન થાય અને એને ન મરે એના માટેની ઘણા બધા લોકોએ વ્યવસ્થા ભોજનોની કરી છે, અને એ કરી એ બહુ દુઃખદાયી છે. તો ઘણા બધા શ્રમિકો ક્યાંક બેઠા હોય એટલે એ રાતના રોડ પર ગુજારો કરતા તો ઘણીવાર ફોન આવતા કે ભાઈ અમે આટલા લોકો છીએ ને અમને આ સરકાર પણ નથી સાચવતી, આવું પણ નથી, તો શું કરવું? તો આપણે જે તે રાજ્યની સરકાર હોય, માનો ખાસ કરીને ગુજરાતની અંદર સુરતની વાત છે, સુરત જિલ્લાની વાત છે, તો સુરત જિલ્લાના જે કર્મચારીઓ હોય જે કલેક્ટરથી માંડી પોલીસ કમિશનરથી માંડી અને જે નીચેના લોકલથી લોકલ મામલતદારોથી માંડીને તમામ લોકો સાથે આપણે કોઓર્ડિનેશન કરી અને આવી કોઈ ઘટના હોય કે લોકો તરસ્યું છે, ભૂખ્યું છે, એમને જમવાનું નથી, તો એની વ્યવસ્થા કરવાના તમામ પ્રયત્નો આપણે કરતા અને સરકાર એની વ્યવસ્થા થોડી વહેલી મોડી પણ કરતી અને લોકોને કમસે કમ દુઃખમાં થોડા જે પણ સહભાગી બનવાની કોશિશ કરતા એમાં આપણે પૂર્ણતા કરતા. 31મી આ ચોથા ફેઝનું લોકડાઉન પતવા ઉપર છે, આગળ શું ચિત્ર દેખાઈ રહ્યું છે, આપને શું લાગી રહ્યું છે? આપે જોયું કે હવે તો સરકારે પણ માની લીધું છે અને આપણે હવે કોરોના સાથે જીવન જીવવું પડશે એવું સ્વીકારી લીધું છે, કેમ કે આપણને આર્થિક નુકસાન પણ પરવડે એવું નથી, આના કારણે ભૂખમરી, લૂંટફાટ આ તે બધી શક્યતાઓ વધવાની છે એ સરકાર પણ જાણી રહી છે. એટલે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો કે ભાઈ લોકડાઉન ધીરે 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 આપણે ખુલવું છે, અમુક કામ ધંધાઓ નાના મોટા ચાલુ કરવાના નિર્ણયો સારા છે, પણ ઘણા હજી અમુક એવા નિર્ણયો છે કે લોકલ ટ્રાન્સપોર્ટેશન હોય સિટી ટુ સિટી, ઠીક છે, કન્ટેનમેન્ટ એરિયા જાહેર કર્યા છે ત્યાં એ લોકલ ટ્રાન્સપોર્ટ ના ચાલુ કરે, પણ જે ઉદ્યોગો ચાલુ કર્યા છે ત્યાંથી ત્યાં જવાનું હોય, જે ગ્રીન ઝોન હોય ત્યાંથી ત્યાં જવા માટે હોય તો એમના માટે લોકલ ટ્રાન્સપોર્ટ જેમ કે ઓટો રિક્ષાઓ છે, જે આપણી
બીઆરટીએસ ની બસો છે, આવી બધી વસ્તુને હજી શરૂ કરવાનું નથી કર્યું, પણ એ બધી શરૂ કરવી જોઈએ જેનાથી લોકો પીડાય નહીં. આજે રિક્ષાઓને, આજે લોકોને એકબીજાને ત્યાં જવા માટે, રોજગાર માટે જવાની વ્યવસ્થા ન હોવાથી જઈ નથી શકતા, એટલે કામ ધંધા ખુલ્યા છે છતાં કંઈ પણ એમને આવક નથી, કશું નથી. એટલે હવે સરકારે સ્વીકારી લીધું છે કે આપણે કોરોના કાયમ આપણી સાથે રહેવાનો છે, તો લોકોને એક જ વસ્તુની અપીલ છે કે આપણે માસ્ક પહેરીએ, આપણે ડિસ્ટન્સ રાખીએ, આપણે સેનિટાઈઝ સોસાયટીઓ કરીએ, અથવા પરિવારના જે બુઝુર્ગ લોકો હોય એમને દૂર રાખીએ, કોઈને ટચ ન થાય અને કોરોના આપણા ઘરની અંદર ન પ્રવેશે એના તમામ પ્રયત્નો કરી અને આપણે જીવન જીવવું જોઈએ. આ બધા પ્રયત્નો હવે સરકાર પબ્લિકને કહી દીધું છે અને ધીરે 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 કેસો ભલે વધશે ભારતની અંદર, હજી મૃત્યુ આંક પણ વધશે, પણ તે છતાં હવે લોકડાઉન આગળ વધી શકશે નહીં અને કાયમ જેમ આપણે પહેલાં ઘણી બધી એવી બીમારીઓ હતી એની સાથે જીવતા ટેવાઈ ગયા, એ જ રીતે આપણે કોરોનાથી પણ જીવતા ટેવાઈ જવું પડશે. તો અંતમાં એક શું સંદેશ તમારી પાસે ઈચ્છું છું કે સમગ્ર નાગરિકોને શું સંદેશ આપવા માંગશો? સમગ્ર નાગરિકોને એક જ સંદેશ છે કે કોરોના એક ખરેખર ખતરનાક વાયરસ છે. આપણે જ્યાં સુધી એને લઈ અને ઘરે નથી આવવા માંગતા ત્યાં સુધી એ આવતો નથી. એટલે આપણી બેદરકારી ન હોવી જોઈએ કે કોરોના આપણા પરિવારમાં આવી જાય. એના માટેના લોકોએ સરકારની જે ગાઈડલાઈનો છે, માસ્ક પહેરવા, સેનિટાઈઝ કરવી અને ડિસ્ટન્સ રાખવો પબ્લિકનો, આ ત્રણ વસ્તુનું પાલન આપણે 100% કરવું પડશે. સરકાર બધે પહોંચી વળવાની 100% નથી, એટલે તમારા ઘરની અંદર તમારા વડીલોને તમે જોવા માંગતા હો તો તમારે આ પ્રયત્નો કરવા પડશે. બાકી એના સિવાય કુદરત પણ તમને બચાવી શકશે નહીં. એક જ વસ્તુ કે સરકારે જે કંઈ નિર્ણયો લે છે એની સાથે રહીએ. આપણે બચશું તો દેશ બચશે. એટલે તમામને એક જ કે સરકારની જે પણ ગાઈડલાઈનો છે એ કરો અને છેલ્લે છેલ્લે જે પણ આપણા દેશની અંદર કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એમાં ઘણા બધા જે ડૉક્ટર્સ, પોલીસ, ફાયરના જવાનો અને જે આપણે સફાઈ કર્મીઓ છે, આ બધા જ જે કોરોના વોરિયર તરીકે કાર્ય કરતાં કરતાં જે અમુક વ્યક્તિઓ શહીદ થયા છે, ભારતીય જીવોને બચાવતા ભારતીય લોકોને બચાવતા એ તમામને એક અમારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને એમના તમામ પરિવારને ભગવાન આ સદમામાંથી બહાર નીકળવાના શક્તિ આપે એવું શ્રદ્ધાંજલિ તરીકે કહી અને મારી વાણી પૂરી કરું છું. બધા દિવ્યાંગ ચેનલોના તમામ દર્શકોને ધર્મેશ ગામીના ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે કોરોના વોરિયર અને ભારતીય ગૌરક્ષક મંચના અધ્યક્ષ ધર્મેશભાઈ ગામી. તો ખૂબ સારો સંવાદ થયો એમની સાથે. કાર્યક્રમ અહીં અમે પૂર્ણ કરીએ છીએ, સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા કોરોના વોરિયર સાથે. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ કોરોના વોરિયર્સ. બેટા આપ લોગ જલ્દી સે ઘર જાઓ. થેન્ક યુ સર. હા બેટા જાઓ, ઘર જાઓ. પૂરી મેડિકલ કમ્યુનિટી ખડી હૈ આપકે લિયે ઢાલ બનકે. હમ હૈ કોરોના વોરિયર. મેં હું કોરોના વોરિયર. મેં હું કોરોના વોરિયર. હમ હૈ કોરોના વોરિયર. થેન્ક યુ કોરોના વોરિયર્સ. થેન્ક યુ. Thank you, Kukriya. Good job. Thank you. Stay home, stay safe. Thank you, Corona Warriors, for saving us.